નમસ્કાર ટીવી 9 સમાચારો સાથે હું છું કોમલ અગત્યના સમાચાર આવી રહ્યા છે સુરત થી કે જ્યાં પૂણા પોલીસ ચોકી પાસે આવેલા તબેલામાં આગ લાગી છે તબેલામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ બાદમાં આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો છે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે તો મહત્વપૂર્ણ વિગતો સુરતથી પ્રાપ્ત થઈ રહી છે અને તસવીરો પણ આપને દર્શાવી રહ્યા છીએ સુરતના પૂણા વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસ ચોકી પાસે આવેલા તબેલામાં આગ ભભૂકી ઉઠી હતી જોકે આ કયા કારણસર લાગી છે કેટલું નુકસાન થયું છે કે કોઈ જાનહાનિના સમાચાર કે તે અંગે કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે તો વધુ વિગતો સાથે અમારા સહયોગી પારુલ જોડાયેલા છે અમારી સાથે જી પારુલ પૂણા ગામમાં આગની ઘટના સામે આવી છે જણાવો કે આ કયા કારણસર લાગી કોઈ જાનહાનિના સમાચાર ખરા ઘટના છે તમને અત્યારે દ્રશ્યો બતાવવામાં આવ્યું છે અત્યારે જે છે એ ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઇટિંગની કામગીરી જે કરવામાં આવી રહી છે પૂના પોલીસ ચોકી પાસે આ જે છે ગાયનું તબેલું આવેલું છે ને એની આજુબાજુ કેટલીક દુકાનો પણ આવેલી છે જેમાં પહેલાં આગ લાગી હતી અને તે પછી અહીંયા જે તબેલો આવેલો છે તબેલામાં જે મોટી માત્રામાં ઘાસ અને લાકડાની જે વસ્તુઓ રહેલી છે તેમાં જે છે આગ પ્રસરી હતી જેના કારણે આગ વધુ ફેલાઈ હતી ધુમાડાના ગોટે ગોટા અત્યારે આપણે કોમલ જોઈ શકીએ છીએ ઉપર જે આપણે જોઈ શકીએ છીએ તે રીતે પતરાના શેડ બનાવેલા હતા જેના કારણે ફાયર વિભાગને ખૂબ મુશ્કેલી પણ પડી રહી હતી અત્યારે વાત કરીએ તો ડુંભાલ કાપોદ્રા ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર ટીમ છે અને કતારગામ તેમજ ડિંડોલી વિસ્તારની જે ફાયરની ટીમ છે તે અત્યારે સ્થળ પર આવી ગઈ છે અને અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે અંદર જે હતા ઢોર પણ અંદર હતા 10-15 જેટલી ગાય ભેંસ અંદર હતી એમને તાત્કાલિક જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે એમની સાથે વાત કરીએ તમે જણાવો કે કેવી રીતે આગ લાગી હતી શું નુકસાન કે અચાનક જ તે આગ લાગેલી છે અને અંદર ગાયો ભેંસો હતી અને અમે જ બહાર નીકાળી છે બરોબર એની કોઈ દી આ લોકો ગાય ભેંસ બહાર કાઢતા નથી કોઈ દિવસ પરાણે પરાણે બહાર કાઢી છે અને અચાનક જ આગ લાગેલી છે અત્યારે 15-20 મિનિટ પહેલા જ આગ લાગેલી હતી એમાં હું પોલીસ સ્ટાફ ને ફાયર બ્રિગેડ ની ટીમ ગાયક આવી ગઈ ઘટના સ્થળ પર પછી આગ કાબુમાં લેવામાં આવી ગઈ છે કોઈ પ્રોબ્લેમ નથી માલટોર ની છૂટા કરવામાં આવેલા છે એટલે કોઈ માલટોર છૂટા રખડ્યા છે બીજો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે હાલની પરિસ્થિતિ કોઈ ગંભીર નથી હાલ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી ગયું ટાઈમ ટુ ટાઈમ એટલે કોઈ જાનહાનિનો કોઈ ઘટના બનેલી નથી તમને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ જે છે એ ગાય ભેંસનું તબેલો હતું એટલે કે ઘાસચારો પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયા રાખવામાં આવ્યો હતો અને તેમાં જે આગ પ્રસરી હતી તેના કારણે અત્યારે જે ધુમાડા છે ફાયર વિભાગને શ્વાસ લેવામાં પણ અત્યારે તકલીફ પડી રહી છે છતાં જે પતરાના શેડ બનાવવામાં આવ્યા છે એ પતરાના શેડ અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતે ઘાસચારામાં હજી પણ આગ જે છે એ લાગવાની સંભાવના હોય અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ જે પતરાના શેડ છે એને દૂર કરવામાં આવી રહ્યા છે સતત પાણીનો મારો જે ચલાવવામાં આવી રહ્યો છે લગભગ 7-8 ફાયર ફાઇટરની ટીમ જે છે અત્યારે આ આગને બુઝાવવા માટે કામે લાગી છે 15-20 જેટલા ઢોર ગાય ભેંસ પણ અહીં હતા તેમને તાત્કાલિક જે સ્થાનિકો હતા તેમના દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે હજી સુધી આગ લાગવાનું શું કારણ છે તે જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ નજીકની કોઈ દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ જે છે એ પ્રસરી હોવાનું અત્યારે લાગી રહ્યું છે તમે અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ જે ફાયર ફાઇટરના જવાનો છે તે અત્યારે આ દુકાનોની ઉપર જે પતરાના શેડ લગાવવામાં આવે છે અને ત્યાં પણ મોટી માત્રામાં જે ઘાસચારાનું મટીરિયલ જે છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ તે ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને ત્યાં જે છે અત્યારે આગનું પ્રમાણ પણ વધારે હોઈ શકે છે તેવું અત્યારે લાગી રહ્યું છે જેથી ફાયર ફાઇટરની ટીમની પ્રાથમિકતા એ છે કે જે પતરાના શેડ બનાવવામાં આવ્યા છે એ પતરાના શેડ બનાવવામાં આવે બીજી તરફ પાણીનો જે છે સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે સદનસીબે કોમલ અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી નોંધાયા પરંતુ જે પણ 15-20 જેટલા ડોર આ તબેલામાં બાંધેલા હતા એ ડોરને સહી સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે અત્યારે જેમ તમે જોઈ શકો છો કે ધુમાડા સખત નીકળી રહ્યા છે જેથી આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ એવી તકલીફ પડી રહી છે પરંતુ ફાયર વિભાગ દ્વારા જ્યાં પતરાના શેડ છે એને દૂર કરીને અંદર પણ જે મટીરિયલ રહેલો છે જે ઘાસચારો રહેલો છે ત્યાં પણ સતત પાણીનો છંટકાવ કરીને આગને જે છે એ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એટલે
હજી થોડા સમય લાગશે, જે આજે અત્યારે આગ લાગી રહી છે ને હજી થોડા સમય બાદ કાબૂમાં લેવામાં આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી પારુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતથી પૂણા ગામના દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં પૂણા ગામમાં પોલીસ સ્ટેશનની બાજુમાં એક તબેલો આવેલો છે કે ત્યાં ભીષણ આગ લાગેલી છે. જોકે આગ કયા કારણસર લાગી તે અંગેની વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ હાલ 4 જેટલી ફાયર વિભાગની ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે.